નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીનામાં. આજ વહેલા વહેલા ઉઠ્યા છીએ, ફર્સ્ટ ક્લાસ તૈયાર થયા છીએ. આજે ખૂબ જ આનંદનો દિવસ છે, મારા અનિલનો જન્મદિવસ છે અને હું કરી રહી છું નાસ્તાની તૈયારી. આજે મોનુએ કપડાં ધોઈ નાખ્યા, સરસ મજાનો આનંદનો દિવસ. આ બાજુ જુઓ, નાસ્તા માટે મેં મૂક્યું છે તેલ. અહીં તેલ મૂકી દીધું અને આજે રોટલી જે સાંજે બચી છે એને તળીને મને તળવાની છે. તો તળીને ખાશું ને અમારા ઘરમાં ઘણા એવા છે કે સાંજની ખીર હોય ને સાંજે વધુ, સવારે વધુ ભાવે, ઠંડી ખીર થઈ જાય. તો ખીર રોટલી જેને દૂધ જોઈશે, દૂધ ચા પીતા છે. ચા આવ્યા છે અનિલના બંને સાળી અને સાળો. કાલે રાત્રે એને સરપ્રાઈઝ આપી છે. તો જોઈએ આગળ. કાલે રાત્રે આવ્યા અને એનો વિડીયો મેં કર્યો છે, તમને પાછળથી આપું છું. આ સવારનું કામ પૂરું થશે ને એના પછી એના વચ્ચે એ વિડીયો આપી દઈશ. એટલા જાગતા આવે જોતા આવી. આજે મહેમાન સારા છે, મજા આવશે. મિત્રો, ચા પાણી નાસ્તા ફ્રી થઈ ગયા અને હવે જઈ ગયા છીએ અમે સ્ટેશન પર. અનિલભાઈનો આજે જન્મદિવસ છે એટલે અનિલભાઈના કામને તમે કહો છો ને શું કરે છે ને, તો આજે એનો જવાબ. એને એક બિઝનેસ ચાલુ કરવાનો છે, બ્લોકની ફેક્ટરીનો. તો વધુ તો આજે નથી કરવાનું, પણ થોડુંક મુહૂર્ત જેવું આજે કરી નાખશું. પછી જે ઉદ્ઘાટન કહીએ ને એ અષાઢ મહિનાના અજવાળિયામાં કરશું, સારું શુભ મુહૂર્ત જોઈને. અને અત્યારે શરૂઆત કરી નાખીએ છીએ. તો અમે બંને નીકળી રહ્યા છીએ જવા માટે. આ બાજુ અનિલના પપ્પા પણ તૈયાર છે રેસર પર જવા. અનિલ અને મોનુ આવે છે, અનુ દીદીને તેડવી છે. તો ફટાફટ નીકળીએ, બસને ટીલું કરીને આવીએ. ચાલો મળીએ પછી. અહીંયા ઉભા હતા ત્રણ લોકો સાથે. અહીં રેસર પર આવી ગયા અમારા વેવાણ મોનુના મમ્મી. અગરબત્તી પૂજા અને ચાંદલો કરી રહ્યા છે, કારણ કે અમને પિંડરૂ નડે ને. અમારા પરિવારમાં પુત્રી આવી છે, અનુ દીદી નિયાણી છે, એટલે એ બેને કીધું કે તમે મુહૂર્ત કરી દો અને વધાવી દો, આપણે નાનું શું મુહૂર્ત જ કરવું છે. એટલે આ મશીન જે આપણે રોજી આપવાનું છે, જે રોજી આપે એ વસ્તુ ભગવાન ગણાય એવું આપણે માનીએ છીએ. એટલે ત્યાં સ્વસ્તિક ત્રિશૂળ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો અનુ દીદીને બંને. સાવિત્રી બેનને કીધું કે તમારો જમાય એટલે દીકરો જ કહેવાય, એ તમે કહો, હું કરું કે તમે કરો એમાં શું ફરક પડે. દીકરાને પણ વધાવી લીધો, સ્વસ્તિક ઓમ કરી લીધા. અનુ દીદી પણ વધાવશે એના ભાઈને, અનિલને. પ્રસાદી કરી ભગવાનના નામની અને કીડીને જીવ જંતુને કે એનાથી આપણે આપી દઈએ, ધર્મ કાર્ય થાય. સાવિત્રી બેન પ્રસાદી મૂકી પછી ત્યાંથી કીડીને આપી દઈશું. શ્રીફળ ને પણ ચાંદલો કાઢ્યો, એ બે વધાવી લીધું એટલે હવે કીધું હું વધાવું. માં છું ને એટલે આ થઈ જાય, સોમલા ભગવાનનું નામ લેવાઈ જાય. ભગવાનને કહી કે કાર્ય સફળ કરે અને અમારા દીકરાનું કાર્ય સારું ચાલે. અહીંયા મોનુને કીધું તું ચાંદલો કાઢી લે, કારણ કે આ શુભ પક્ષ તું પણ મારા ગ્રહની લક્ષ્મી છો. ગ્રહલક્ષ્મી કાઢે એટલે લક્ષ્મી પોતે સામેથી આવે. મજા આવે
અનિલભાઈ ના કામ ની શરૂઆત માં શુભ મુહૂર્ત કર્યું આજે ખાલી મુહૂર્ત જ કર્યું છે આગળ શું કહેવાય ઉદઘાટન જેવું કે કઈ કરશે આગળ કરશું એ તમને આગળ બતાવતા રહેશું આજ ખાલી બે જ પરિવાર અને અમારી એક નિયાણી એના વચ્ચે કામ થઈ જાય શરૂઆત ઘણા બધા પુરુષ પૂછતા હતા અનિલભાઈ નું કામ શું છે અનિલભાઈ ના કામ ની આ શરૂઆત છે પેલા સર્વિસ કરતા હતા શુભેચ્છાઓ આપજો અને આશા રાખશું કે જે વડીલો છો એ આશીર્વાદ આપશો કે જેમ સૂર્યની કળા ચડતી જાય અને એની પ્રગતિ હોય એ જ રીતે અમારા અનિલભાઈના ધંધાની પ્રગતિ થાય અમે તો આશીર્વાદ આપી જ વડીલો હોય પણ તમે કરશો એ પણ આશીર્વાદ આપશો એવી અપેક્ષા અમે તમારી પાસે કરશું તો અમે રેસલ પરથી આવી ગયા ને આ છે મારા ભાભી સામે દેખાય છે મારા ભાઈ શાંતિભાઈ મારા કાકા ના દીકરા છે લગ્ન પ્રસંગ વખતે પહોંચી ન શક્યા કારણ કે એમના આ મારા ભાભી ના દીર ના ઘરે મારા ભાઈ ના સગા ભાઈ ના ઘરે લગ્ન હતા ભાઈ બેન ના ઘરે એક સાથે લગ્ન થઈ ગયા તો ભાઈ બેન ના ઘરે પ્રસંગ માં પહોંચતો નથી તો ફૂલ લીધો ફૂલ ને કટકી કટકો શું કે પાંખડી પર પહોંચાડવા જાઉં અને હંમેશા દીકરી ને જેમ રાખી કાકી ભૂજ માં રહે છે એટલે જે પ્રેમ ને લાગણી મળે છે ને એ અત્યંત મહત્વની છે અને ખૂબ જ સારી લાગેલી છે તો આ મારા ભાઈ લગભગ મારા ભાઈ ધીરુભાઈ જે બતાવે ને ત્રીજા નંબર ના ભાઈ એવડા જ અને કઈ મિત્ર જેવા કા સાથે ભણેલા છે એટલે તો આજનો દિવસ ખૂબ ખરેખર શુભ દિવસ છે મારા દીકરાનો આજે જન્મદિવસ છે અને ત્યાં કામનું પણ મુહૂર્ત કર્યું અને ઘણા દિવસ વિચારતી હતી કે શાંતિભાઈ તમને મળી આવી ઈ આવી ઈ આવી પાંચ તમને સામે દીક કુદરતે કીધું જાઓ તમે પ્રેરણા કરી તમારા બેન વાટવી એ જાઓ તમે ગમે કુદરતી પ્રેરણા થઈને આજે અમારે આજે દીકરાના જન્મદિન પ્રસંગે અમે અહીંયા આવ્યા સાચી વાત છે મજા આવી અમને પણ બહુ ખુશી થઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપણા જીવનમાં ખુલો ખુલો તમે
તો મિત્રો આજે છે અનિલનો જન્મદિવસ, તમને આગળ પણ બતાવ્યો રાત્રે જે કાર્યક્રમ કર્યો અનિલના સાળો અને સાળી લાવ્યો બિચારા ઉત્સાહથી આમ ભાગ લીધો છોકરાઓએ ને હવે સાંજે ખાસ ઈચ્છા નથી એમ કહેતા હતા છોકરા એટલે બહાર કે ક્યાંય તો નહીં જઈએ પણ એટલે ચડાવું છું ખીચડી અમને વડીલોને ખીચડી ખાવાની ઈચ્છા હોય એટલે બહારથી કાંઈક લઈ આવશો એમ કહેતા હતા તમે તમને જોઈએ એ પ્રમાણે બનાવજો ને ઘરે ભેગા ખાશું તો અનિલ દ્રષ્ટિ સોરી દ્રષ્ટિ જાદ આવી જાય છે મગજમાં મોઢામાં અનિલ અને મોનુ હેતલ અને મારી ભાણીજી આવી છે પલ્લવી એ બધા ગયા છે બજારમાં દોઈત્રો કે ડીમાર્ટમાં ફરવા આવો ડીમાર્ટમાં ફરવા આવો તો તીડી ગયા છે ડીમાર્ટ ફરાઈ આવશે ને કે અમે જે જોઈશે એ લઈ આવશું તો હું અત્યારે બનાવું છું ઘરે ખીચડી રોટલી એટલે ફોલોઅર્સ ઘણી વાર કહેતા હોય તમે જે બનાવો એમને કહો તો આજે તો ખીચડી બનાવું છું એટલે રેસીપી ખીચડીની રેસીપી તમને શું આપું અને ખીર દર વખતે બતાવ્યું એટલે તમને ના આપી તો વાંધો નહીં બીજી વખત કહીશ ત્યારે ખીરની રેસીપી પણ તમને ચોક્કસ આપીશ તો આજે અત્યારે હું ખીચડી રોટલી બનાવીશ તો હું કહેતી હતી ને કે જમવામાં શું લઈ આવે છે તો લઈ આવ્યા છે કચ્છી દાબેલી દાબેલી ખાઈને ઉપર ખીચડી ને છાસ ખાઈ લેવાની પટેલ નું જમા પાકું કા કેતનભાઈ એટલે આજે અનિલભાઈ કે સાદું સિમ્પલ અનિલભાઈ નું જમણ થયું કારણ કે અમારા હાર્દિકભાઈ એ નથી રસીલાબા એ નથી ને ક્રિષિ એ નથી અમારા ભુજના પરિવારમાંથી ત્રણ ઓછા છે અહીંયા એટલે અમને કોઈ ઓછું હોય તો અમને સૂનું સૂનું લાગે એકાદું ઓછું ન પોસાય અમને હેતલ બરાબર ને હેતલને જો હેતલને પાકો હવે એને જોડીદાર મળીએ મોનું નકર આંધું કરું એના હાથમાં હતું બધું એ જમી લીધું ફ્રી થઈને બેઠા વાતો કરીએ છીએ કેતનભાઈ સાંજે જ મળે એટલે અમને આનંદ સાંજે જ થાય સર એ કાકી ભત્રીજાની સામસામી નજર થાય કઈ મળાય નીકળી ન હોય એમ કે ભત્રીજો તેમ ત્રાસુ જુએ કાકી ની સામે કાકી ને અમી સારો કર કાકી ની સારો કર જોયું કરું કાકી અમે એટલે આ આનંદ એક મોટો છે આવતીકાલે તમને આપીએ છીએ હા જયારે તમારી પાસે વિડીયો આવ્યો હશે ત્યારે પૂરો થઈ ગયો હશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ